મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગુજરાતી, પાઠ 10 મૂરખના સરદારો. આપણે પાઠ તરફ આગળ વધીએ તો આ બનાવ પછી બે એક દિવસ રહીને બીરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાત્રે ઘેર પાછો ફરતો હતો. ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એણે એક માણસને કંઈક શોધતો દીઠો એટલે કે જોયો. એટલે એક બે દિવસ થયા ને એટલે પછી બીરબલ બાદશાહ પાસે રાત્રે દરબારમાં ગયો હશે. તો પછી દરબારમાં થોડી વાર બેસી અને રાત્રે ઘેર પાછો ફરતો હશે. ત્યાં રસ્તામાં એણે એક માણસને ફાનસની નીચે કંઈક શોધતો જોયો. તો બીરબલે પૂછ્યું, શું શોધો છો? કંઈ પડી ગયું છે? બીરબલે પૂછ્યું. તો પેલા માણસે શું જવાબ આપ્યો? હા, પેલાએ ટૂંકો જવાબ આપ્યો. તો બીરબલે પૂછ્યું, શું શોધો છો એમ કે? તો પેલાએ એમ કીધું, સોનાની વીંટી. તો પછી બીરબલ કે, લાવો હું શોધવા લાગું. કહી બીરબલે પણ વીંટીની શોધ માંડી. ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધમાં ભળ્યા. એટલે બીરબલ વીંટી શોધતું હતું એટલે પછી રસ્તામાંથી જે બીજા બધા માણસો પસાર થતા હતા એ પણ વીંટી શોધવામાં લાગી ગયા. તો પછી બીરબલે કહ્યું, ટોળામાંથી જે એક માણસ હતો એણે પૂછ્યું કે તમારી ખાતરી જ છે કે અહીં પડી છે એમ કે? થોડી વારે ટોળામાંથી એક જણે પૂછ્યું. તો પેલો માણસ કે, ના અહીં નથી પડી. તો ત્યારે તો પછી પેલો માણસ એમ કહે છે કે પડી ગઈ છે તો ત્યાં દૂર આગે અંધારા ખૂણા તરફ આંગળી કરી તેણે જવાબ દીધો. એટલે પેલો જે માણસ હતો જે શોધતો હતો એણે આમ આગે અંધારામાં આંગળી કરીને કહ્યું કે વીંટી અહીંયા નહીં પડી, આમ આગે અંધારામાં પડી ગઈ છે. તો ત્યારે અહીં શા માટે શોધો છો? તો પેલાએ એમ પૂછ્યું કે અહીં કેમ શોધો છો? આગે અંધારામાં પડી છે તો અહીંયા થોડી મળે, એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે. એટલે પેલા માણસોએ ટોળાવાળા માણસે એમ કહ્યું કે તમે અહીં શા માટે શોધો છો? અહીં ગબડીને થોડી કંઈ અહીંયા આવે. તો પેલા માણસે શું કહ્યું કે ત્યાં બહુ અંધારું છે અને અહીં દીવો છે એટલે અજવાળે શોધી શકાય. પેલાએ જવાબ દીધો. એટલે પેલો માણસ કેવો મૂર્ખો છે, એમ કહે છે કે ત્યાં અંધારું છે એટલે વીંટી જડે નહીં પણ અહીંયા દીવો છે એટલે અજવાળે શોધી શકાય. પેલા માણસે જવાબ આપ્યો. તો પેલો શું કહે છે ટોળાનો માણસ કે મારો બેટો તદ્દન મૂરખ છે. એટલે ટોળાનો માણસ કે આ તો હાવ મૂરખનો સરદાર છે કે આપણને નકામી મહેનત કરાવી. એમ તિરસ્કાર કહીને વીંટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા. બીરબલે એના નામઠામ લખી લીધા. એટલે કે બીરબલે એના નામઠામ એટલે કે નામ અને સરનામું લખી લીધા. આજે બાળકો જ્યાં વીંટી પડી હોય ત્યાં જ શોધવી પડે ને. પછી આ તો જ્યાં અંધારામાં પડી હોય ને તમે અજવાળે શોધવા જાઓ તો તમને મળે. એટલે એને મૂરખનો સરદાર ગણ્યો છે. બીજે દિવસે બીરબલ નદી કિનારે ફરતો હતો. ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો જોયો. એટલે બીરબલ બીજે દિવસે નદી કિનારે ફરવા ગયો તો ત્યાં એને એક માણસ રેતીના ઢગલામાં કંઈક શોધતો જોવા મળ્યો. એટલે પછી બીરબલે પૂછ્યું, શું શોધો છો ભાઈ? તો પેલા માણસે કહ્યું કે હું નદીમાં નાહવા ગયો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી તે મેં અહીં રેતીના ઢગલામાં દાટી હતી, હવે તે જળતી નથી. એટલે પેલો માણસ કે હું નદીમાં નાહવા ગયો ને ત્યારે કે મારા હાથની જે હીરાની વીંટી હતી એ અહીં મેં રેતીના ઢગલામાં દાટી હતી પણ હવે જળતી નથી. તો બીરબલે કહ્યું કે ક્યાં દાટી હતી તે બરાબર ખબર છે? તો બીરબલે એને પૂછ્યું કે તમે ક્યાં દાટી હતી તમને ખબર છે એમ કે? તો પેલા માણસે કહ્યું કે હા, અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી. પેલા માણસે એમ કીધું કે અહીં મેં ખાડો કર્યો હતો અને એની અંદર મેં દાટી દીધી હતી. પછી બીરબલે કહ્યું હતું, બીરબલ કે પણ કઈ નિશાની રાખી છે એમ કે? તમે નિશાની રાખી હોય કે ભાઈ આ જગ્યાએ મેં ખાડો કરીને દાટી છે? તો પેલો માણસ શું કે હા, નિશાની રાખ્યા વગર તો કંઈ દાટું ખરું એમ કે? તો બીરબલે પૂછ્યું, શું નિશાની રાખી હતી એમ કે? તો પેલા માણસ એમ કહે છે કે જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું. એટલે પેલા માણસ કે મેં જ્યાં દાટી હતી અને બરાબર એની ઉપર આકાશમાં ઊંટનો આકાર હોય એવું વાદળ હતું એટલે વાદળની એક્ઝેક્ટ નીચે મેં દાટી હતી પણ હવે એ વાદળે દેખાતું નથી ને વીંટી પણ દેખાતી નથી. પેલાએ નિરાશ થઈને કહ્યું એટલે કે હવે એ વાદળે નથી અને
વીંટી નથી. હવે એ મૂરખનો સરદાર જ કહેવાય ને, કારણ કે વાદળ તો ગમે ત્યારે ભેગું થઈ જાય ને ગમે ત્યારે છૂટું પડી જાય. આજે અત્યારે વાદળ અહીંયા છે તો 2 મિનિટ પછી વાદળ ક્યાંય આગળ જતું રહ્યું હોય, એટલે એ પણ એ મૂરખનો સરદાર કહેવાય. આજે નિશાની રાખવી હોય તો વાદળાની નિશાની રખાય, વાદળ ગમે ત્યારે આગળ પાછળ થઈ જાય, એટલે એ પણ શું હતો, મૂરખનો સરદાર હતો. એટલે બિરબલે એના પણ નામ ઠામ પૂછીને લખી લીધા. થેન્ક યુ.